स्मार्ट सिटी बनी रहेलू सूरत शहर क्राइम सिटी बनवा तरफ आगळ वधी रह्यु होय तेमां लागी रह्यु छे। शहेरमां हत्या, लूटफाट, खंडणी, अपहरण जेवी घटनाओमां सतत वधारो पण थई रह्यो छे। त्यारे शहेरमां वधु एक हत्यानी घटनाए चकचार मचावी दीधी छे અને હત્યાની ઘટના બનવા પામી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં, કે જ્યાં યુવાનને જાહેરમાં ચપ્પુના 5 ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। જો કે આ ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રકારે શહેરમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે તેને લઈને પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે। એક તરફ સુરત સ્માર્ટ સિટી બની રહ્યું છે, સુરતમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન જેવી સુવિધાઓ ઊભી થવા જઈ રહી છે, તો બીજી તરફ શહેરમાં આયે દિન હત્યાઓ, ચોરી, લૂંટફાટ, ખંડણી, અપહરણ જેવી ઘટનાઓ પણ વધી રહી છે, જેને લઈને સુરતની છબી બગડી રહી છે। ત્યારે આ બધા વચ્ચે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગમાં યુવાનને જાહેરમાં ચપ્પુના 5 ઘા મારી હત્યા કરી દેવાઈ હતી। મૃતક હાર્દિક ગોડ મહારાષ્ટ્રનો રહેવાસી અને મજૂરી કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો। જોકે એકાએક તેની હત્યા થતા પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે। જોકે સમગ્ર મામલે પરિવારને જણાવ્યા અનુસાર હાર્દિકની હત્યા કેસમાં સંડોવાયેલા માથાભારે એ સમયે કેટલાક મહિનાઓ પહેલા મૃતકના ભાઈ મનોજને પણ જાહેરમાં માર માર્યો હતો। એટલું જ નહીં પણ ઘરમાં તલવાર લઈ ઘૂસી ગયેલા માથાભારે વિરુદ્ધ પાંડેસરા પોલીસે ફરિયાદ લેવાના બદલે ઉપર નીચે ધક્કા ખવડાવ્યા હતા। જોકે હાર્દિકની હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી। હાલ પાંડેસરા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે હાર્દિક પર હુમલો બે ટપોરી અને માથાભારે ઇસમો સહિત 4-5 જણાએ કર્યો હતો। ઉપરાશ અપરી 4-5 ઘા મારી હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા। મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે તે નોકરી પરથી આવ્યા બાદ ભોજન કરવા બેઠો હતો, એવામાં જ મિત્રનો ફોન આવ્યો હતો। તારા ભાઈને વાગ્યું છે, જલ્દી આવ, જેથી તે દોડીને પાંડેસરા હાઉસિંગ ગયો હતો, જ્યાં ભાઈ હાર્દિક એક અનાજ કરિયાણાની દુકાનની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં અને લોહીના ખાબોચિયામાં પડેલો હતો, જેથી તેને તાત્કાલિક 108માં સારવાર માટે સિવિલ લઈ આવતા ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો। અગાઉ પણ માથાભારે નજીવી બાબતે મારી ઉપર હુમલો કર્યો હતો, ત્યારબાદ તલવાર લઈ ઘરમાં ઘૂસી ગયો હતો। એ સમયે પોલીસે ફરિયાદ લઈ કડક કાર્યવાહી કરવાના બદલે મને ધક્કા ખવડાવ્યા હતા, જેને લઈ યુવકની હત્યા કરવામાં આવી છે। તેઓ સામાન્ય પરિવારના છે અને આર્થિક રીતે ઘરને મદદરૂપ થતા ભાઈની હત્યાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। આનંદજી બતાઈએ, કોણ સી વિસ્તાર કી ઘટના હૈ ઓર ક્યા ઘટી થી પૂરા? યે ઘટના 5:40 એલઆઈજી કી હૈ। રાત 9:30 બજે મેં ઓર મેરા દોસ્ત હાર્દિક હમ લોગ મતલબ ઘર કે લિયે મતલબ નિકલ રહે થે, બાઇક સ્ટાર્ટ કરે થે, ઉસમેં સે 4 લોગ આયે, ઉસમેં સે ટુન્ના કરકે કે ઉસને મતલબ હાર્દિક કો પીછે સે પહેલે પકડ કે ગિરા દિયા। उसको फिर मैंने पकड़ा तो फिर कुणाल नाहक भागते हुए आया, उसने मेरे हाथ पे चक्कू मारा और फिर अमित यादव आया, उसने मेरे को पकड़ के धक्का दे के साइड में लेके चला गया। उसके बाद विशाल पटेल और फिर टुन्ना दोनों हार्दिक का हाथ पांव पकड़ लिए, फिर कुणाल नाहक ने उसके गर्दन पे चाकू मारा। ये मामला किस वजह से हुआ था, क्या था पूरा इसका मामला? ये मतलब वही बोलता है 540 मतलब LIG पूरा, उसका यहाँ पे कोई लड़का दिखना नहीं चाहिए। 540 LIG मतलब ये विस्तार है, क्या क्या है ये? एक हवास है। जो मारने वाला व्यक्ति है उनके ऊपर कोई आंदोलन कैसे है? हाँ है ना, कौन कौन से केस में संघड़ा हुए? वो मर्डर केस में हो चुका है एक बार। आगे भी कुछ इस बारे में कुछ झगड़ा के कुछ हो चुका है क्या आगे? हाँ, 3-4 बार धमकी दिया है।